દીપુભાઈ આપણે છે ને આપણે ક્યાં હતા આપણે ની પેલી કંઈક શીપ ઉપર હતા ક્યાંક ટોરોન્ટો બહાર ગયા હતા ત્યાર પછી આપણે એફિશિયન્ટ પૂતગલની વાત કરી હતી એફિશિયન્ટ એટલે કે જરાય ઇનએફિશિયન્સી નહીં જરાય વેસ્ટેજ નહીં હવે આપણે આ મહાન હસ્તીને આપણે આપ સામે છે કારણ કે હવે તો કંઈ કંઈ કઈ કોમ્પ્લિમેન્ટ આપતા પણ અંદરથી અચકાય છે કારણ કે કંઈક એક બાજુ આ જે સામે છે એ છે ને બીજી બાજુ તો મૂળ છે અને બંનેનું અસ્તિત્વ ને હાજરી હાજરી એ જ અમારું સર્વસ્વ છે દીપક પણ હવે આ એફિશિયન્ટ પુતગમની અમે આપણે વાત કરીએ ને તો પણ આપણે જોઈએ તો કે કા આપ સહજ રીતે આ બધી મુદ્રાઓ થઈ જતી હોય છે એટલે દીપકની બહાર થી આમ દીપકની એમ હાથપગની પગ સરસ ચાલો એક બ્રેક ચાલુ જ હતા તો ગાડી ચલાવવાની હા પછી હા એટલે એટલે એ એફિશિયન્સી પણ હવે પૂછવાનું એ વસ્તુ છે કે આ પૂતગરની એફિશિયન્સી પણ આપ એ સામે આવીને ઉભી રહી અમારી સામે પણ નેચરલી કારણ કે પહેલા પહેલા આટલું બધું નથી આટલી બધી સિમેટ્રિકલ મુદ્રામાં આમ છે ને મિડલાઇન નું હોય ને અને પછી જેમ થાય તો આમ થાય આમ થાય એક્ઝેક્ટનેસ પણ આવી જાય આવીને ઉભી રહે થોડું ડિસ્ક કારણ કે ન્યુરોલોજીસ્ટ તરીકે મારું ઓબ્ઝર્વેશન આ બાબતમાં ચાલતું જ હોય છે દર વખત પણ એની અંદર દીપકભાઈ એ એ પણ અંદર અંદરવાળા સાથે કંઈ કનેક્શન છે કે એ કનેક્શન ખરું ને એ કહ્યું એ હવે હમણાં જ વાત કરી દીમ્પલને અમે વાત કરતા હતા બધું કે આ મન આમાં ભળતું નથી બુદ્ધિ નથી આમાં અહંકાર નથી આમાં ચિત છે આખો ચીત આખો તદ્રુપ થઈ અને પછી આખો આ દેહ તીરૂપ થઈ જાય છે આખો એટલે એ અક્ષરનો બધી ઊભી થાય છે હ તદરૂપ આખું આમ ચિત્ત એ રૂપ થઈ પછી બધું આ જોઈન્ટ થયેલું છે દેહ સાથે અને આખો જે જોઈ રહ્યો હોય ને એમાં બધું એ રૂપે થઈને બધું એક્શનો થઈ જાય છે ભળી જાય છે આખો એકાકાર હોય છે દેહ સાથે અને આ જ્ઞાન જુદી વસ્તુ છે પણ આપણે આ એટલે મારી ભાષામાં કહું છું અને કયા શબ્દોમાં લાવું ને ખબર નથી પણ આ ચિત્ત મૂળ ચિત્ત એ ચિત્તનું કે આમ આખું વિઝ્યુલાઇઝેશન એવું હોય ને કે એકાકાર આમાં રહીને પછી આ આખું આનો દેવભાન હોય ને તે વખતે આખું ચિત્ત એટલું જ કામ કરીને પછી એની મળે આ બની જાય બધી હતપગ ની મુદ્રાઓ આ બધું ચહેરા બધું બધું ઓટોમેટિક બની જાય પોતે હાજર ના હોય એમાં એનું મેળે બની જાય કરો મૂળ ચિત્ત નું છે આમ ચિત્ત ની શુદ્ધિ બધું જેમ જેમ જોવાયા કરતું હોય ને એ રૂપ થઈને પછી બધું નીકળ્યા કરતું હોય કેવી ગજબની ની દશા થી પપ્પી એટલે આપને આઈ મીન આપ કહો છો કે એટલે આ શુદ્ધ ચિત્તનું શરીર થ્રુ એક જાતનું પ્રદર્શન છે આમ એને એની મેળે બની જાય બની જાય છે હા અને દીપુભાઈ આપ આપે બીજી બીજી વાત કરીએ તો મન ઉપર લઈએ તો આપણે કહીએ કે જેનું મન સંપૂર્ણ પોતાને વશ વર્તે એ જ્ઞાની પણ આ જો મનની સાથે કંઈ કનેક્શન જ ના હોય તો એ વર્તવાની વાતનું કઈ રીતે લેવાનું એટલે જુદી રીતે મન હોય ને સૂક્ષ્મ હોય ને ગાંઠો બધી આગળ આગળની વાત છે પણ આમ ધીમે ધીમે મને ગાંઠો અગડતી જાય ને એટલે હવે શું વાળી શકાય એવું હોય ને ત્યાંથી એની પ્રગતિ કહેવાય જે આપણને ગાંઠો ખેંચી જાય ને પછી સ્લીપ કરાવે ને એ બધું ચીકણો દોષ કહેવાય અને વાળી શકાય એવું બન્યું ને એટલે મોડો થયો દોષ એ મોડો થયેલો ને બહુ મોટું શાસ્ત્રકારો એને પ્રત્યાખ્યાન આવરણ કે છે કે વાળી શકાય એવા થાય અપ્રત્યાખ્યાન અનંત બધું બધું તૂટ્યું અનંત નો બંધી નો અપ્રત્યાખ્યાન વાળી શકાય સંચાલન જેવા એટલે શું થોડી વારમાં ખૂબ પ્રતિકોણ કરો એટલે ખલાસ થઈ જશે એટલે એ દોષ આ નિર્ુમાન એ હતું ને કે એક દોષ કે મૂળ માંથી ખલાસ તો કે બહુ નજીક આવેલા સંજનન લેવલે કે ધીમે ધીમે એ પકડાયું એટલે મૂળ માંથી ખલાસ જ થઈ જાય બીજો પકડાય એટલે જેટલા દોષ દેખાય મૂળ માંથી ગયા જ હોય સમજો એટલે એ બહુ ઊંચી દશા કે એટલે પછી આત્માના જેમ પેલો અહીંથી વડોદરા મુંબઈ અમદાવાદ થી ઉપડ્યો ને પછી એને પેલું વલસાડ આવ્યું પછી વસઈ વિહાર આપણે વિરાર આવ્યું એટલે કે મુંબઈ ની હદમાં આવી ગયો અને અહીં જે હજુ તો મણિનગર છૂટ્યું નથી એટલે એમનું આ કે એના લક્ષણ શું દોષો વાળી શકાય કચરો મોક્ષ ને બાધક છે એટલે ફેંકી દે એ મોક્ષ માર્ગ ને જરાક મોક્ષ માર્ગ થી ઊંધું હોય ને એમાં એને તાકાત જ ના હોય પાછો જ ફરી જાય એવી ગાંઠો બધી એટલી બધી પાતળી થઈ હોય કે દોષો વાળે તે મળી જાય હોય ખરા ના હોય એવું નહીં પણ આ બધા ફોસ બે ઇંચ ના ચાર ઇંચના પાંચ ફૂટ ચાલી ફૂટ ના નહી તરત વળી જાય બધું વળી પછી થાય દેખાય જતું રહે અને પોતાના મોક્ષ માર્ગમાં આગળ વધ્યા કરે મૂળ વસ્તુ આ છે કે પોતાના મોક્ષ ને બાધક થનારા દોષો અને એની તાકાત એવી હોય કે એ ફેંકી જ દેવું છે મારે દોષો એટલા પાતળા થયા હોય કે એ છોડી છૂટી શકે એમ વળી જાય એ વળી જાય એ સ્થિતિ આપણે લાવવા માંગીએ છીએ કે ભાઈ ગમે તેવો દોષો બને એ ગુનો નથી દોષો ખબર નથી પડતી એ પહેલો ગુનો ખબર પડ્યા પછી વાળી રહેતા નથી બીજો ગુનો પર કોકને વાગી ગયો હોય એને વાળી લેવો છે તને મેં આવું કહ્યું હતું હા પણ તારી ભૂલ નથી અરે અડસમજણથી આ જરા બોલાઈ ગયું હતું એટલે સામાન્ય વાળી લેવો ત્રીજું સ્ટેપ પછી પોતાનું પ્રતિકોણ કરવું ફરી ના થવું પ્રત્યાખ્યાન લેવું બધું આપણે એ સ્ટેપમાં આવવા માંગીએ છીએ કે થઈ ગયું એ ભરેલો માલ તો ખાલી થયા વગર રહેશે નહીં પછી તમે એના પક્ષમાં ના પડશો એનાથી જુદા છો માટે ચોખ્ખું કરીને રહો અને જેને ફટાકડા દજાયા હોય એ બધાને મળી આવો તમે દાજ્યા છો સોરી હા ખ્યાલ નહીં મારાથી આ ભૂલ થઈ ગઈ છે બને તો આ વાળો અથવા તો પછી સાવ નથી બોલી શકાય તો શુદ્ધાત્માને પ્રાર્થના કરીને પ્રતિક્રમણ કરી લો સામી વ્યક્તિના પાછું જ પોતાનું તો પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એવું કરો કે જિંદગીમાં આ ભૂલો ફરી રિપીટેશન ના થાય એટલે આપણો ભાવ ચોખ્ખો કરો એમ એટલે આપણે આ રીતે આગળ વધતા અમારે થઈ ગયું એની પર ચોખ્ખા દ્રષ્ટિ ગોઠવો પડે અમારા બધાનું મન આપને વશ વર્તે છે એ કંઈ કોઈ પ્રભાવિત થઈને નહીં પણ આ મૂળ શક્તિનો જે અનુભવ છે એને લીધે હશે એ તો હવે આમાં તો નિયમ સિદ્ધાંત એટલું જ કે છે કે ભાઈ મારી ક્રોધની ગાંઠ ખાલી થાય અને તમારા ક્રોધની ગાંઠ હોય ને પછી તમને આકર્ષણ થયા કરે એમ પ્રભાવ પડ્યા કરે હાજરીનો પ્રભાવ પડ્યા કરે જે જે મારો કચરો જે બાબતનો ગયો હોય એ બાબતનો તમારી ઉપર પ્રભાવ પડ્યા કરે એટલે પ્રભાવ જેમ આપણે આપણે ઠંડા હોય ને થોડો બરફ એ ઠંડો તમે પ્રભાવ ના પડે આપણે ગરમ હોય ને તો બરફનો પ્રભાવ પડે આપણને ઠંડક લાગે તરત જ એના એ એટલે આપણી આ બધી પ્રક્રિયા એ છે જેમ જેમ ગ્રંથિઓ ચોખ્ખી થાય ને એમ એની એને હાજરીનો પ્રભાવ પડ્યા કરે પ્રભાવશાળી પુરુષ પછી કહેવાય એની હાજરીથી જ આમ પ્રભાવ ઉભો થાય અને ઠંડક એ ઉભી થાય એનાથી અને પછી તાપે લાગે એનો આવું સિદ્ધાંત આવું કે છે કે જે જે બાબતનો મારો કચરો મારી સિગરેટ પીવાનું છૂટે ને તમે પછી સિગરેટ પીતા હો તો તમને એમ લાગે ભાઈ આમની પાસે તો કે ના આ ના કરાય એ બધા કાયદા છે કુદરતના પાણી નથી વાત કરતા પાણી ખસેડવું હોય તો આપણે અહીંથી જેમાં એની પાણી એક પર હોય આપણે તારે અહીંયા આવી જાવ આપણું ઊંચું રાખે હું ઊંચો છું તારે અહીંયા ના આવે નીચે કરો એટલે પાણી આમ વહેતું આવી જાય જે આપણે ડાઉન ડાઉન લઘુ લઘુતર લઘુતમ એટલે પછી પ્રવાહ આમ આવી જાય એનો જેટલો અંકાર ડાઉન 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 રિલેટિવમાં હું છું જ નહીં ત્યાં સુધી જવાનું છે છે આત્મા સિવાય રિલેટિવ રિલેટિવ બધું ને હું છું જો ઉભો રહ્યો ને તો પછી અહંકાર કહેવાય છે અહંકાર કહેવાય ને એ પછી અહંકાર થી ઊંચી થઈ એટલે પાણી પછી જતું રહે દૂર આવનારો તોય પાછું જતો ને અહંકાર છૂટ્યો એટલે પછી ટ્રે નીચે ગઈ એટલે પાણી બધું આવશે પ્રવાહ બધો આવ્યા જ કરે પછી એ આ ભેદ એટલો અહંકાર ડાઉન થાય એટલે બુદ્ધિ ડાઉન થાય એટલે ભેદ છૂટી જાય એટલે ભેદ થાય એટલે બધું રહસ્ય અહીંયા છે કે આત્મારૂપ થવું ને અહંકારને અહંકાર જેટલો જેટલો ડાઉન 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 પેલા પહેલી બિગિનિંગમાં છે કે અહંકારની બિલીફ ડાઉન થાય છે પછી ધીમે ધીમે અંક પેલા આપણે અહંકારમાંથી બહાર નીકળીએ છીએ પહેલું સ્ટેપ છે પછી બીજા સ્ટેપમાં અહંકારને આપણે અહંકારને આ પ્રકૃતિમાંથી બહાર કાઢવાનો છે ક્રિયાઓમાંથી પછી કરતા કરતા અહંકાર તો ગયો ને તેમ ઊચી દશા આવતી જાય એટલે સ્વરૂપે ઓળખી પછી ધીમે ધીમે આ તો આપણી જાગૃતિ જ છે હજુ તો આપણે આગળની સ્ટેજ તો આપણે આગળ આવશે ત્યારે અનુભવાશે પણ આપણે આ જાગૃતિ વધારવા માંગીએ છીએ જેથી કરીને અહંકાર માંથી પેલા આપણે બહાર નીકળીએ પછી અહંકાર ને ક્રિયા પ્રકૃતિમાંથી બહાર કાઢીએ પછી અગળ તો ચોખ્ખો થઈ જાય

એવું અત્યારે સમજાય છે કે એમનું બધું જ એ જે-જે બધી વસ્તુનું એમનું એટલે એમનાથી બધું મારું જુદું જ છે આખો ફક્ત ટચ પોઈન્ટ દેવનું એક જ છે આત્મા હું બીજી રીતે રહ્યો છે બીજી રીતે એક જ્ઞાનીને એમણે એટલું બધું જોયા છે અને મેં આ જ્ઞાનને એટલું બધું જોયું છે એ બે ડિફરન્સ પડે છે મારા મત જુદું પડતું નથી છતાં જુદું પડે છે એમ એમની પ્રકૃતિમાં જેટલું એમને ફાવે છે એટલું મારે નથી ફાવતું એમને જે અત્યારે આ એસી બેસી જોઈએ મારે ગરમી જોઈએ એટલે બધું આમ રિવર્સ બધી રીતે રિવર્સ પણ છતાં પણ એક જ બે અમે આમ એક મારા ભાષામાં અમે પૂરક જ હતા એકબીજાને એક બે ત્રણ સુધી જાય તો ચાર પાંચ છ થી મારે છ સાત સાત થી આઠ નવ દસ એમનું હોય તો અગિયાર બાર મારે એકબીજાને પૂરક જ થેટ સુધી પૂરક તરીકે મારું બાકી રહી ગયું તો એ પૂરું કરી આપે એમનું બાકી મારે પૂરું કરવાનું એવું બધું પૂરા જેવું હશે કઈક રહસ્ય તો છે પણ અને એટલે કોઈ સંપૂર્ણ એક હોવાથી એ પણ મોક્ષનો માર્ગ પૂરો કરી શકે મારે ઇન્ફિરિયરિટી જેવું હતું ત્યાંથી મોક્ષ નો માર્ગ પૂરી કરી શકે બે લેવલે આમ ટોપ મોસ્ટ હાઈપર હોય ટોપ મોસ્ટ ઇન્ફિરિયર હોય એટલે પછી દાદા એ આશ્ચર્યની પરંપરામાં એક આશ્ચર્ય સર્જેલા છે સ્ત્રી પ્રકૃતિ થઈ પટેલ પ્રકૃતિ મારે વાણીયા પ્રકૃતિ બધી એકજેટ બધી રીતે અપોઝિટ થઈ એ સ્ત્રીદેવા આમ પુરુષ આમ કે પાવરફુલ આમ બધા સો માણસોને ઝાંખા પડી જાય એવા અને મારા આવન ઢીલા દસ જેવું લાગે પણ પ્રકૃતિ છે છતાં

સેવન્ટી એટી માં જયારે પેલું અક્રમ વિજ્ઞાન બધું શરૂ થયું એટલે ટાઈમ જ ના મળે અને કામ કરવાનું બધું સિસ્ટમ એવી ને કે જાતે જ કરતા બધું પણ ડિવાઈડ કરવાનું કઈ હતું કરતા બધું એવું જ બધું એટલે મૂળ વસ્તુ શું થઈ કે પુષ્કળ કામનું વાણીનો કામમાં એટલે અઢાર કલાક કામમાં જ હોય વાણી જ એમ દાદાની વાણી ચોવીસે કલાક વાણીમાં જ હોય એમ અને એનું પ્રત્યક્ષ હતું ને મારે પરોક્ષ વાણી કાગળમાં દાદાની સાથે જય કશાયો થવા જ નથી દેવા એકચુઅલી જાગૃતિ હોય તો કશાયો ના થાય એવું હમણાં એની પહેલા તમે કહ્યું બરાબર એટલે આપણી જાગૃતિ સંપૂર્ણ રહે એના માટે આપણે પાછું કરવું તો પડે જ ને કે એટલે એ કોણે કરવાનું જાગૃતિ આપણે રાખીએ તો કશાય ના થાય બરાબર હવે કસાઈ ના થાય એના માટે જાગૃતિ રાખવી પડે કોણ રાખે જાગૃતિ એ આપણે પોતે જ ને તમે શું માનતા હતા કે હું શશિકાંત છું હા તમને સમજાય કે ના શશિકાંત મારું સ્વરૂપ નહીં શુદ્ધાત્મા એ મારું સ્વરૂપ એટલે હું પણ હું દેહમાં તો વાઇફમાં હું પણ હોય ઘરમાં હું પણ હોય દેહમાં હું પણ એ બધું છૂટતા છૂટતા શશિકાંતમાં હું પણ આવ્યો હતું હવે એમાંથી છૂટીને હું શુદ્ધાત્મા હું પણ આવ્યો એટલે હું છે ને એને નહીં જ જે પોતે છે જ એ થી ઊંધો ચાલતો હતો થી સીધો ચાલે છે એટલે પણ હું જે ઊંધો ચાલતો તો એ તો હવે એક્ચુલી આપણે એ તો શશિકાંત કરે છે ને એને ના શું છે તો બહુ ફરક શશિકાંત એની જગાએ હતા ત્યાં ત્યાં જ છે તમે જે હું શશિકાંત માનતા હતા એટલે બાવો જે હતો શશિકાંત જોડે એકાકાર એ ચાથી છૂટો પડ્યો હવે સુધાર્થમાં પણ જઈ રહ્યો છે નાની થવા માગે છે સુદ્ધાર્થમાં પણ બરીફ બરીફ બેઠી છે તમે અહીંથી તમે અમદાવાદ થી નીકળ્યા અડાલ જવા માટે ભૂલમાં ગયા મહેસાણા સુધી પછી ભાન અડાલ તો વચ્ચે જતું રહ્યું થાય કેટલી સેકન્ડમાં ભાન થાય મોબાઈલ કરો તરત ખબર પડે ભાન થયા પછી પાછું અઢાર કિલોમીટર જે પાંત્રીસ કિલોમીટર પાછા આવું ને મહેસાણાથી એમાં ટાઈમ લાગે કે ના લાગે બરાબર છે એટલે આપણે એ શ્રદ્ધા બેસવી ને કે મારું સ્વરૂપ આ છે એને પ્રતિ કહેવાય છે હવે પ્રતિ હજુ જોતો નથી કારણ અડાલે દેખાતું જ નથી હજુ તો એને એમ પેલું એ દેખાય છે મહેસાણાના પાંચ જ કિલોમીટર એટલે પેલું સફરોને એમ દેખાશે પછી બીજું દેખાશે હજુ તો અડાલે તો દેખાતું જ નથી ઝાંખી એ દેખાતી નથી એટલે જાગૃતિ કેટલી છે ત્રણ બસો ફૂટની જ છે અડધો કિલોમીટરનો એરિયા દેખી શકે છે એક બે પાટિયા અડાલત શબ્દ વાંચ્યો ને કે આગળ છે એટલે એ જાગૃતિ આટલી જ છે એની પ્રતિથી એને સો ટકા બેઠી કે અડાલત જવું છે એ દેખાય છે બસો ફૂટનો જ રસ્તો એટલી જાગૃતિ કહેવાય હવે આગળ જેમ જેમ આવે છે ને અને પછી અહીંથી દેખ દેખાય ત્રિમંદિર જો પેલું દેખાય આઈ ગયા આપણે સાચી જગ્યાએ એટલે એ એ જાગૃતિ એ જે આપણે ત્રિમંદિર દેખાયું ને એ મૂળ આત્મા દેખાયો કહેવાય આપણે એ દેખવા માંગીએ છીએ ઓહો આપણું સ્વરૂપ આ છે બધું શબ્દથી છે આપણે શબ્દાવલંબન છે શુદ્ધ આત્માએ નિરાલંબ આત્મા હજુ જડ્યો નથી આપણને શબ્દાવલંબન મળ્યો કે હું આ છું ભાન થયું પ્રતિથી બેઠી હવે આપણે આ નથી એની જાગૃતિમાં રહી મારું સ્વરૂપ પેલું તો છે જ તો પછી દેખાતું નથી ના હું શશિકાંત છું એ પણ આવી જાય છે કહીએ એ કશાયો બધા ભરેલો માલ કહીએ છીએ ભરેલો માલ એટલે શું કે એ જામી ગયેલા માલ ના આધાર જામી ગયેલા માલ ના આધાર તો અથડામણ થાય છે અને પેલા કચરા નીકળે છે હવે એમાં પછી રક્ષણ નથી કરવું જુદું રાખવું છે નિર્દોષ જોવા છે આ પોતાના દોષ ખોચે એ પણ ઓછા થતા જશે એટલે અત્યારે જે કંઈ દેખાય છે આપણને શબ્દાવલંબન છે એ શબ્દાવલંબ છે અને અત્યારે જે કંઈ પણ આપણને દેખાય છે એનાથી આપણે જુદા જ રહેવાનું છે એનાથી જુદા રહેવાનું છે એ જો આપણો પ્રયત્ન એ જ ઊંચામાં છે બસ આ જે એટલે એના સહેલા મસેલો રસ્તો વાતચીત નો પ્રયોગ છે મને બહુ દુખે છે તને શું થયું શશિકાંત પગ જરા ખેંચે છે ક્યાં થાય છે તને બસ વાતો કરો ને એ પાડોશી જેમ વાતો કરો દાદા સહેલો રસ્તો જો વાતો કરવાથી તમે જોવાની શરૂઆત થશે કે છે જુદું જોવાની શરૂઆત થશે જુદું રાખવાની શરૂઆત થશે જુદું શરૂઆત થશે એટલે તમે જે ને કે જો આપણે ન અને તો જ પેલું ભોગવટા આવે ભોગવટ આવે રિલેટિવ આમાં ટૂંકી વાત એટલે રિલેટિવ રિયલ ને જુદું રાખો પેલી બે આજ્ઞા આવી ગઈ રિલેટિવ ના કરતા ન થાવ પણ જે ડિસ્ચાર્જ જે બની રહ્યું છે એમાં હું પણ થઈ જાય છે હું છું આ મને થયું તો તને જ થયું પણ મને નથી થયું હું જુદો છું એ મને થયું હોય ડિસ્ચાર્જમાં અહંકાર બોલે છે બે ને જે થાય ને એ મને દુઃખ્યું એવું હોય છે અંદર એ જ્યાં સુધી અહંકાર ડિસ્ચાર્જ અંકાર છે ને ત્યાં સુધી બોલશે દાદા કહે છે અમારો ડિસ્ચાર્જ અહંકાર એટલો બધો ખલાસ થઈ ગયો કે વેદના નામનું પરિણામ મને થાય છે કેનારો કોઈ રહ્યો જ નથી અને આપણે કેનારો અઠ્ઠાણું ટકા ઉભો છે દાદાને અઠ્ઠાણું ટકાની પણ સો ટકા જતો રહેલો આપણે હવે એને ઓળખીએ છીએ હો તમને થયું હમણાં મટી જશે આજો દાડે નહોતું દુખતું બે મહિના સુધી ચાલ્યું પણ છેવટે અંત આવ્યા ને આ કાયમ નથી ટેમ્પરરી છે બધું અંત આવવાનું તું ઉપાધિ ના કરીશ એમ જો ઉપાય છે થોડું કરો થોડું તેલ ચૂપડો બધું અને થોડું કંઈ એક્સરસાઇઝ કરો હમણાં સારું થશે એ જે વાત કરી ને એ વાત કરો એટલે તમે આત્માપણામાં આવી ગયા અને આ પ્રકૃતિના પરિણામમાંથી તમે જુદા પડ્યા એમ ત્રણ ફાયદા છે એક તો પ્રકૃતિના પરિણામથી જુદા પડો છો પેલો અહંકાર ઓગળે છે તમે આત્મા થાવ છો એટલે અત્યાર સુધી તો ઊંધું થતું હતું કે ડિસ્ચાર્જ અહંકાર વખતે પણ આપણે એવું સમજતા હતા કે આ તો ડિસ્ચાર્જ અહંકાર છે એટલે એકચ્યુઅલી એ પણ વિચારવું પડે ને કે જ્યારે ડિસ્ચાર્જ અહંકાર જે છે એ જોવું અને એને જાણવું એ જ અગત્યનો ભાગ ડિસ્ચાર્જ અહંકારને જોવું જાણવું અગત્યનું છે અને એ છે ને જયારે જબરો હોય ને ત્યાં સુધી જોવા જાણવામાં નથી રહેવા દેતો એટલે એને વાળવો પડે છે કે કામ હો અભિપ્રાય રાખો છો તો કે નહીં સમજે શું એના મનમાં તો ભાઈ ગમે તે સમજો તો આપણે મોક્ષે જવું છે ને સુખામ અથડામણ કરો છો એટલે એની આર્ગ્યુમેન્ટ સામે થોડું ચર્ચા કરવી પડે શશિકાંતનો અહંકાર આર્ગ્યુમેન્ટ કરે બુદ્ધિ હોય ને એની પાસે એટલે આપણે વાળીએ છીએ આફ્ટર ઓલ સારો માણસે બોલો ને વાંધો શું છે આપણે છૂટવું છે ને ઉપકારી માનું ને જો આપણને અથડામણ ના કર્યું હોત અને આવું અપમાન ના કર્યું હોત તો આપણને કેવી રીતે જડત આપણો માન કે અહંકાર ઉપકાર છે સારું ચાલો એટલે વાળતા છેવટે શશિકાંતનો અહંકાર વળ્યો વાળી શકાય એવો બન્યો ને એટલે આપણી મોક્ષ ની પ્રગતિ થઈ સમજવું અને પછી વાળી શકાય પછી જુદું રાખવામાં વાર નહીં લાગે અત્યારે તો જબરા છે બધા વળતા નથી આપણને વાળી નાખે એટલે આપણે વાળવા માંગીએ છીએ વાળો એને એવા સરસ વાળો એ આપણી પાસે પ્રજ્ઞાનો સ્ટોક એટલો બધો જ્ઞાન નો સ્ટોક એટલો બધો વધે દાદાની વાણી વાંચીને સત્સંગ સાંભળીને તેથી કરીને પેલા વાળી શકાયો બને અને બન્યું ઘણા ને સરસ આ બધું નથી કેતા કશાય થયો નથી એ વાળી શકાય એવી સ્થિતિ આવી એ જે અનંતાનો બંધી છૂટ્યા પ્રત્યાખ્યા અપ્રત્યાખ્યાની છૂટ્યા પ્રત્યાખ્યાની વાળી શકાય એવા થયા ને એટલે મોક્ષ માર્ગમાં આગળ વધ્યો હવે શૈલેષ શાહ તમે શાહ છો દાદા કે શાહ તો કોનું નામ કહેવાય કર પછી આગળની વાત પછી કરીશું આટલો વિષમકાળ હોવા છતાં કોઈ પણ પ્રકારનો શારીરિક ત્રાસ ન હોય છતાં જેમ મહાવીર સ્વામીને ગોવાળિયાનો ત્રાસ કૃષ્ણ ભગવાનને મહાવીર સ્વામી પછી કૃષ્ણ ભગવાને પારધીનું બાણ વાગ્યું હતું તેથી કોઈ પણ પ્રકારનો ત્રાસ ન હોવા છતાં દાદાનું આટલું સરળ સરસ જ્ઞાન આપ્યું હોવા છતાં અહંકાર કેટલો ખતરનાક છે જે આપણને ઉલટા ઉલટા માર્ગ બતાવે છે છતાં હજુ એના ફોર્સ વધારે છે એમ લાગે છે તો એને કેટલો સમય લાગે અહંકારનું શસ્ત્ર ઉડાડવા માટેનું એક બાણ જરૂરી છે એકચુલી અહંકાર આ ખતરનાક પેલી બુદ્ધિ છે અહંકાર તો નક્કી કર્યો સીધો કરવો છે પછી બુદ્ધિ પેતરો રચે કઈ રીતે સીધો કરવો હવે આપણે શું કરવાનું કે આ બુદ્ધિ તોફાન આવું કરે તો આપણે અહંકારનું બટન બદલી નાખવાનું કોઈને દુઃખ આપવું જ નથી એટલે પછી કઈ રીતે દુઃખ નથી આપવું એવું બુદ્ધિ પછી પેત્રો રચ છે એટલે આપણે ભાવ બદલવાનો પુરુષાર્થ કરો સમજાય છે ને આખું ક્રિયા બદલ જેમ પેલું પેલા દોઢસો ડિગ્રી વાળાને આપણે ત્રણસો લાવો ને તો આટલું આખું ફેરવું પડે તે બાર કિલોમીટર ફરે ને ત્યારે ભાઈ અહીં આવે અને આપણે અહીંથી જ આમ ફેરી જઈએ છીએ સેન્ટર પર ઉભી રહ્યા માણસને કેટલી મહેનત હોય આપણે અંદર જ ફરી જવાનું એ અહીંયા દેખાતો હોય તો આપણે અહીંથી આમ ફરી ગયા એટલે આપણે હામી થઈ ગયા એ રીતે આપણા ભાવ ફેરી નાખવાના આખી ક્રિયાઓ ને વર્તન ને બુદ્ધિ ને બધા પછી ફરી જશે એટલે અહંકાર એ ભાવમાંથી ઉભો થયું છે કોઈને દુઃખ આપવું જ નથી એવો અહંકાર કરશો લઘુ અહંકારને લઘુ કરો લઘુતર લઘુત્તમ કરો અઘ અંકારને નાનો બનાવો નાનો એટલે શું ને નાના બાબા સાથે વાત કરી એના કરતા નાના થઈશું ને તો એની સાથે પછી વાત કરવાની મેળ બળશે નહીં તો એની પુલીઓ તૂટી જાય એટલે આપણે ડાઉન કોઈને દુઃખ આપવું નથી બધા કરતા નાનો છું નાનો માણસ કેવો હોય પેલા નહીં વિનંતી કાકા પ્લીઝ હેલ્પ નહીં એટલે કાકા પછી મોટા કહેવાય પેલો નાનો માણસ ને હેલ્પ કરે ને કાકો પેલો હા અને હે ચલો મારે આટલું કામ કરો પેલા કે શું નહીં કરું એટલે નાના થઈએ ને તો બધા હેલ્પ કરે એવું નાનો 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 થતા જાવ આપણે એટલે અહંકારની બિલીફ ને નાની બનાવો એને કહે તું નાનો થા તમે શુદ્ધાત્મા શૈલેષ ને કહે તું નાનો થા લઘુ લઘુ લઘુત્તમ એટલે એ જેટલો હવે અહંકાર જેટલો ડાઉન થયો ને એટલે બુદ્ધિ પછી રખડ્યા કરે પછી એ તોફાન નહીં કરી શકે અને સાવ લઘુતમ ને તો બુદ્ધિ જ ના હોય બોલો પછી ઝગડો જ ના રહે ને કોઈ સાથે કોઈ કે તમે નાલાયક છો તો હું ના લાયક છું હું લાયક છું અંકાર હોય ને તો પેલો ફટ કરીને હટ થઈ જાય કે શું સમજે તારી જાતને આપણને ઓળખતો નથી કે આપણો અંકાર લઘુ હોય ને લઘુ એટલે શું એ લાયક શબ્દ અને ના લાયક શબ્દ રિલેટિવ છે કોઈ માણસ સારો જે માણસ ઊંચો હોય એની બાજુમાં ઠીંગડો માણસ ઊભો રાખો ને તો પેલો ઊંચો લાગે અને ઊંચાની બાજુમાં લાંબો ઉભો રાખો ને તો એ નાનો લાગે રિલેટિવ થયું કે ના થયું તો પેલો નાલાયક શબ્દ કે છે રિલેટિવ છે કોને કે છે પાડોશી આપણે ગધેડા કરતા હું નાનકડો છું બધા કરતા નાનો છું દાદા કે તું ગધેડા છે ગધેડો તો બોટો કહેવાય હું તો એનાથી નાનો છું તો પછી દુઃખ રહ્યું નહીં ને આપણે એ તો નાલાયક એ તો કે ભાઈ આ સંસાર માટે ના લાયક છે મોક્ષ માટે લાયક છે યુ આર કરેક્ટ થઈ ગયું કલ્યાણ આપણું એનું એ કલ્યાણ થઈ ગયું એને કોઈ રિએક્શન આપણા તરફથી એટલે એને એટલું દુખો છું આપણા તરફ એટલે પોઈન્ટ ક્યાં આવે છે કે આપણે નાના થઈશું ને નાના કોઈ દુઃખ જ નથી નાનું બાબલું રડતું હોય તો પછી બધા ભેગા મળીને હેલ્પ કરે કે ના કરે એને બધી બધા નાના ઘણા અહંકાર નહીં ને એટલે બધા લોકો હેલ્પ કરે આજ કરે એને ખાવાનું આપે બ્રેડ આપે દૂધ આપે એને મેં સોડા આવે પથારી બધા એને રક્ષણ કરે મને દાદા શીખવા તારે બાબા થઈને રહ્યો કે મોટા થવું જ નહીં ને સારો રસ્તો છે પ્રસંગ હોય ને દીપકભાઈ એ સમય આપણે સાચવી નથી શકતા એ વાત એ તો પછી સાચવવાનું વાંધો શું છે પછી શીખી લઈએ તોય ચાલે પણ તે વખતે ચાર્જ થઈ જાય ને એ વખતે ના ના ચાર્જ ના થાય અનુભવ આપે શું માર આપણે ચાલતા હોઈએ ને ઉપર જોઈને ચાલતા હોઈએ વાદળા ને સૂર્ય ને બધા જોઈને ખાડામાં પડી જઈએ તો આપણને થાય કે ખાડામાં પડ્યો નીચેનું તું જોયું અનુભવ થાય આપણને આગળ વધતી હોય તો નીચે જોઈ જોઈ ને ચાલો અને બઉ ત્યારે પંદર વીસ ફૂટ નો એકદમ અઢીસો ફૂટ પછી આમ નીચે જોઈને જ ચાલુ છે જો નથી પછી અનુભવ અનુભવ નો આપણે બોધ લેવો છે કે આપણે સાચવીને ચાલો એટલે એક વખત નો માર એ બીજી વખત નો ગુરુ કહેવાય આપડો હવે ગુરુ નો ઉપકાર માનવો છે ગુરુને ગુરુ ને આધીન રહીને ઉપકાર માનો છે કે નહીં સારું થયું મને ચેત્યો હવે હું સાચવીને ચાલીશ ना? है? समझे प्रश्नो हैं? सवाल बहुत उठते है दिल में, लेकिन बता नहीं सकता उलझनों बहुत आती है दिल में लेकिन कह नहीं सकता क्योंकि दीपक की जोत में भस्मीभूत हो गए सब रह गई જાગૃતિ લક્ષ અને અનુભવ વો લે મોક્ષ તક બહુ સરસ ચાલો સારું આપડા પ્રશ્ન સોલ્યુશન આવી ગયો ચાલો તો વિધિ કરી લઈએ સરસ નક્કી કરીએ લઘુ થવું છે લઘુતર થવું છે લઘુત્તમ થવું છે થવું છે ને અને આપણે શરૂઆત ક્યાંથી કરીશું તો આજથી લઘુત્તમ શરૂઆત નહીં કરવાની બીજા દુઃખ પૈ જાય છે એને ચેક કરો બીજાના દોષ જોવાય છે હજુ તમે કે મને દોષ દોષ દોષને ખબર નહીં પડતી હજુ આગળનું કોઈના નેગેટિવ થાય છે હા તો એની માટે નેગેટિવ સામાન નેગેટિવ છૂટે એવી પ્રાર્થના કરવાની પહેલું સ્ટેપ અને એના પોઝિટિવ શોધી કાઢવાના બીજું સ્ટેપ અને મને આવી કચાશો દૂર થાય એવી શક્તિ માગવાની ત્રીજું સ્ટેપ આટલું ફાવે એવું છે કે નહીં ત્યાંથી શરૂઆત કરો કોઈના નેગેટિવ દેખાય જ લખો ચંદુભાઈ નામ એકનું લખવાનું પછી એના નેગેટિવ લખવાના બીજું પાનું લેવાનું બીજા નેગેટિવ લખવાનું નામ લખવાનું ત્રીજું પાનું લેવાનું લિસ્ટ બનાવ નેગેટિવનું પછી એના પોઝિટિવ લખવાનું નથી જડતું તો પછી નેગેટિવ છૂટી જાય નેગેટિવ કરવાનું પછી એના નેગેટિવ છૂટી જાવી પ્રાર્થના કરવા એના જ બેઠેલા શુદ્ધાત્મા ભગવાન મને શુદ્ધાત્મા નથી દેખાતા તો કે દાદા ભગવાન પ્રાર્થના કરો ભાઈ એ દાદા ભગવાન આમનું આવું છૂટી જાય કૃપા કરો અને પછી મને આવું પોઝિટિવ દેખાય મને શક્તિ આપો ત્રણ સ્ટેપ ફાવે એવા છે કે નહીં પછી એમાંથી આગળ વધો પછી દુઃખ અને દોષમાન પછી ધીમે ધીમે ઘણા બધા પગથિયા છે આપડે ધીમે ધીમે ઉતરતા જઈએ એકદમ દસમે માળી થી સીધો કૂદકો મારો ને તો ભય આપણને ફાડી નાખે તોડી નાખે એટલે આપણે શું કરવું પડે એક એક પગથિયું ઉતરતા જવાનું સંસારનું અને મોક્ષનાર નું ચડતા જવાનું